ગુજરાત આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ પ્ર વિભાગ દ્વારા આયોજિત આયુષ વ્યાખ્યાન શૃંખલાના આજે એકસો ને પાંત્રીસમાં વક્તવ્યમાં આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો મિત્રો આ વ્યાખ્યાન શૃંખલાના આપણે જોત જોતામાં એકસો ને પાંત્રીસમાં અધ્યાય સુધી પહોંચી ગયા અને એના માટે અમે સૌથી વધુ આભારી છીએ આપ સૌના આપ સૌ તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગુજરાતના લગભગ દરેક જિલ્લામાંથી અલગ અલગના આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી અમને લોકોને ફોન આવે છે મેસેજીસ આવે છે તો આને લીધે અમારો ઉત્સાહ સતત વધતો રહે છે અને એને ધ્યાનમાં લઈ અને અમે લોકો નવા નવા વિષયો લઈ અને આપની વચ્ચે આવીએ છીએ મિત્રો આ વ્યાખ્યાન શૃંખલાનો મુખ્ય હેતુ એ હતો કે આપણે માત્ર રોગોની સારવાર વિશે જ ન જાણીએ પણ રોગો ન થાય એટલે કે પ્રિવેન્શનનો આસ્પેક્ટ છે એ પણ સાથે જાણીએ બીજું આપણી પાસે આરોગ્યને લગતી ઘણી બધી માહિતી હોવા છતાં એકદમ ઓથેન્ટિક જેન્યુન માહિતી આપણને મળે એ માટે આપણે વિવિધ પ્રકારના નિષ્ણાંતોને આમંત્રિત કરીએ છીએ તો મિત્રો આજે પણ એક નવો અનોખો વિષય તમારી સામે લઈને આવ્યા છીએ પરંતુ આપણું આજનું વ્યાખ્યાન એક સરસ મજાની પ્રાર્થના પછી છે

મિત્રો આજનો વિષય છે કોવિડ નાઇન્ટીન પછી વાળના રોગોની સારવાર વાળ શા માટે ચર્ચા કરવું ખૂબ જ જરૂરી છે વાળના રોગો નો ડાઉટ કેન્સર જેવા ભયંકર નથી અને કેન્સર જેટલું મહત્ત્વ પણ નથી પરંતુ આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ આમાંથી બાહ્ય વ્યક્તિત્વની આપણે વાત કરીએ તો તેમાં વાળ ખૂબ જ મહત્ત્વનું છે વાળ છે એ સુંદરતામાં એક નવું પીછું ઉમેરે છે એટલે સુંદરતામાં એક નવું સોપાન ઉમેરે છે અને બીજું આયુર્વેદ પ્રમાણે વાળ છે એ અસ્થિધાતુનો મલ છે એટલે કે એ આંતરિક સ્વાસ્થ્યની પણ નિશાની છે અનુલોમ અને પ્રતિલોમ આ બંને ગતિથી વાળનું પોષણ થાય છે એટલે કે અસ્થિધાતુનું પોષણ થાય છે જ્યારે રસ રક્ત માંસ મેદ આ બધી જ ધાતુઓ સમ્યક હોય અને આ બાજુથી શુક્ર મજ્જા આ બધી ધાતુઓ સમ્યક હોય ત્યારે અસ્થિ ધાતુઓને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને અસ્થિ ધાતુ જો સ્વસ્થ હોય તો જ એ વ્યક્તિના વાળ છે એ ભાગે સ્વસ્થ છે એવું માની શકાય તો આનો અર્થ એવો કે વાળ હોવા અને સારી રીતે હોવા આ સારી માત્રામાં હોવા આ એક સંપૂર્ણ સ્વાસ્થ્યની નિશાની છે એટલે સુંદરતા અને સ્વાસ્થ્ય આ બંને પ્રકારના દ્રષ્ટિકોણથી વાળ ખૂબ જ મહત્ત્વના છે મિત્રો કોવિડ નાઇન્ટીન મહામારીએ આપણને ઘણું બધું શીખવ્યું છે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે આપણી પાસે જો પૈસા હોય અથવા આપણે આર્થિક રીતે થોડીક સંપન્નતા ધરાવતા હોઈએ તો આપણે કોઈપણ રોગોનો સામનો કરી શકીએ અથવા એની આપણે સારવાર લઈ શકીએ પણ કોવિડ નાઇન્ટીન મહામારીમાં આપણે જોયું કે ઘણા એવા વ્યક્તિઓ કે જેની ઉંમર પણ નાની હતી જેઓ આર્થિક રીતે પણ સંપન્ન હતા છતાંય તેઓ આ કોવિડ નાઇન્ટીન રોગને માત આપવામાં સફળ ન રહ્યા અને એમાં એમાંના ઘણા ખરાનું મૃત્યુ પણ થયું તો આનો અર્થ એવો કે માત્ર રોગ થાય એની પહેલાંની સ્થિતિ એ આદર્શ વ્યવસ્થા છે આપણા જીવનની જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ જેને આપણે ઇમ્યુનિટી કહીએ જેને આપણે રોગપ્રતિકારક ક્ષમતા કહીએ છીએ તો એ કઈ કઈ રીતે વધી શકે કયા કયા અંગો સાથે એ જોડાયેલો વિષય છે તમારી આહારની અલગ અલગ પદ્ધતિઓ તમારી દિનચર્યા તમારી ઋતુચર્યા આ બધું જ સીધું તમારી ઇમ્યુનિટી સાથે જોડાયેલું છે તો એવી રીતે આવા અનેક વિષયો કે જે સીધા કે આડકતરી રીતે કોવિડ નાઇન્ટીન અને અન્ય જીવનશૈલી આધારિત રોગો સાથે જોડાયેલા હતા તેવા આપણે અનેક અલગ અલગ વિષયો જોયા પરંતુ આજનો વિષય એ આડકતરી રીતે તમારી રોગપ્રતિકારક ક્ષમતાની સાથે જ જોડાયેલો છે પરંતુ સીધી રીતે જોઈએ તો સુંદરતા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે આ વિષય એટલો બહોળો છે અને હવે તો નાની નાની ઉંમરના બાળકો પણ ક્યાંક ને ક્યાંક વાળની સમસ્યાથી પીડાય છે તો આવું કેમ છે આજે કેમ થોડા વર્ષો અગાઉ વાળની સમસ્યા હતી એના કરતાં આજે કેમ અનેક ગણા સ્વરૂપમાં જોવા મળે છે એને એને કેવી રીતે ઓળખવી એના માટે કેવી સારવાર લેવી ઘણી બધી સારવાર એવી છે કે જે એકદમ સરળ અને સસ્તી છે અને ઘણા વાળના રોગો એ બીજા આવનારા ભયંકર રોગોના સૂચક પણ છે તો વાળ એ ખૂબ જ બહોળો વિષય છે તો આવા ખૂબ જ મહત્ત્વના વિષયની ચર્ચા કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે વૈદ્ય શુક્લ મેમ મેમ આપનું બાઇઝેકના સ્ટુડિયો પર ખૂબ ખૂબ સ્વાગત છે મેમ અત્યારે સેટેલાઇટ અમદાવાદ ખાતે આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આમ તો એ આયુર્વેદના અલગ અલગ જે આઠ અંગો છે એ બધા જ અંગો સાથે જોડાયેલા છે એમની જે ક્લિનિકલ પ્રેક્ટિસ છે એ ઘણા વર્ષોથી છે અને ખૂબ જ સરસ છે પરંતુ ધીમે ધીમે પરંતુ ધીમે ધીમે તેઓએ ખાસ કરીને વાળ અને ચામડીના રોગોમાં પોતાની દક્ષતા પ્રાપ્ત કરી અને ન માત્ર પોતે સફળ થવું પણ આયુર્વેદના ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક વિદ્યાર્થીઓને એમને જ્ઞાન આપ્યું છે એમને શીખ આપી છે અને આજે એક હેરની ટ્રીટમેન્ટ માટે ખાસ કરીને અમદાવાદ અને ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ એક સારી એવી ખ્યાતિ એમને પ્રાપ્ત કરી છે તો વધુ સમય વ્યતીત ન કરતા મેમ આપને વિનંતી છે કે વાળને લઈ અને આપના અનુભવો અને આપના જ્ઞાનને અમારી વચ્ચે મૂકશો મેમ વાળ એક મહત્વનું અંગ એટલા માટે કહી શકાય કે બાહ્ય સુંદરતા આપણે પહેલી જ વખત કોઈ વ્યક્તિને જોઈએ તો એનો જે પ્રભાવ વ્યક્તિત્વનો છે એ આપણે આંતરિક રીતે નથી જાણવાના કારણ કે આપણે એના આંતરિક સ્વભાવને નથી જાણતા પણ આપણે ફક્ત બાહ્ય દેખાવ બાહ્ય પહેરવેશથી એનું એક થોડુંક નાનું જજમેન્ટ બાંધીએ છીએ કે આ વ્યક્તિ કેવું હશે એનું વ્યક્તિત્વ કેવું હશે તો આંતરિક સ્વાસ્થ્ય અથવા તો આંતરિક ગુણો ખૂબ જ ઉત્તમ હોવા છતાં પણ વાળ એક એવું અંગ છે બાહ્ય દ્રષ્ટિએ કે એ તમારી સુંદરતા તો રાખે જ છે પણ એક તમારા વ્યક્તિત્વને નિખારવાનું કાર્ય કરે છે કોવિડ પછી કેટલા બધા ક્વેશ્ચન્સ આવ્યા ઘણા બધા પ્રશ્નો આવ્યા અને એમાં મહત્ત્વનો જે પ્રશ્ન હતો અને પહેલો પ્રશ્ન હતો એ ખૂબ બધા લોકોને પહેલો પ્રશ્ન કમજોરી અને બીજો પ્રશ્ન વાળ ખરતા વાળ એટલા બધી હદે હતા કે ક્લિનિકની અંદર લોકો વાળને વાળના ગુચ્છાને હાથમાં પકડીને કોથળીમાં ભરીને હાથમાં પકડીને બતાવતા આ જે પ્રશ્ન છે એટલે આજે આપણે વાળ કોવિડ પછી ઓગણીસ કોવિડ નાઇન્ટીન પછી વાળના જે ખરતા વાળ છે એની સમસ્યા અને સાથે સાથે એની ચિકિત્સાની જ હું વાત કરીશ મોટાભાગે વાળની સમસ્યા લઈને આવનાર બધા જ વ્યક્તિઓ કોવિડ થયા પછીના લગભગ ઓનલાઈન પણ અને વ્યક્તિગત રીતે પણ ક્લિનિકમાં પણ દોઢથી બે મહિના પછી ના સમયગાળામાં આવ્યા આયુર્વેદની ચિકિત્સામાં ઘણી વખત એવું પણ બનતું હોય કે પહેલાં ચિકિત્સા ક્યાંક કોઈ એલોપેથીની હોમિયોપેથીની ઘણી વખત કરાવી પણ હોય ઘરગથ્થુ ઉપચારો બહુ જ બધા કર્યા હોય અને સાથે સાથે એટલે પ્રશ્નોત્તરી રૂપે આપણે જઈએ તો કોવિડ મહામારીમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી દર્દીઓમાં કઈ કઈ સમસ્યા જોવા મળે તો કોવિડ નાઇન્ટીન જે આવ્યો અને એમાં લોકોની અંદર સૌથી વધારે કુપોષણ કમજોરી પહેલાં જ મેં કીધું કે કમજોરીની સમસ્યા સૌથી વધારે જોવા મળે અને કમજોરીની સમસ્યામાં આયુર્વેદની દૃષ્ટિએ સૌથી વધારે જે ઉપયોગી દ્રવ્યો થયા એ થયા રસાયણ ચિકિત્સા એટલે રસાયણ ઔષધો ઔષધો કયા તો જે વય વધારે છે એ બધા રસાયણ ઔષધો અને એમાં પણ ખાસ કરીને આપણે જે જોઈએ તો ત્રિપલા ત્રિપળા રસાયણ ખૂબ જ સારું કામ આપ્યું હરડે બહેડા અને આંબળા ત્રણેયને સમાન ભાગે ભેગા કરી અને લેવામાં આવે એને ત્રિપળા કહેવામાં આવે છે કમજોરીની અંદર ત્રિપળા રસાયણે ખૂબ જ સારું કામ કર્યું એ પછી જે સમસ્યા આવી એ કુપોષણ એટલે ઘણા બધા પ્રકારના જે વિટામિન્સની ડેફિશિયન્સીવાળા દર્દીઓ ખૂબ આવ્યા જેમાં વિટામિનની આયનની કમી એટલે કે શરીરમાં હિમોગ્લોબિન ઘટી જવું એની કમીના પેશન્ટ્સ ઘણા બધા દર્દીઓ આવ્યા અને એ દર્દીઓ પણ એમાં પણ બીટનો રસ પાલકનો રસ આયુર્વેદની અંદર જે કાસીસ ભસ્મ છે એનું મંડૂર ભસ્મ છે એનું જે ઉપયોગ કર્યો ત્રિપલા રસાયણનો પણ એમાં ખૂબ સારો રોલ ભજ્યો અને ખૂબ સારા એમાં પણ પરિણામ મળ્યા એ પછી આવ્યું તનાવ સ્ટ્રેસ લોકો ખૂબ ભયથી પીડિત હતા એટલા બધા ભયભીત થઈ ગયા હતા એક તો ઘણા લોકોને પંદર પંદર દિવસે એકલા રહેવાનું જે બન્યું એમાં અને ઘણા લોકોના બહુ અંગત માણસોના મૃત્યુ થયા એનો શોખ છે અને આયુર્વેદમાં લખ્યું છે કે શરીરમાં આઘાત અને પ્રત્યાઘાત જે માનસિક હોય માનસિક આઘાત અને પ્રત્યાઘાતની સીધી અસર તમારા વાળ ઉપર પડે છે એટલે વાળ જે છે એ માનસિક જો શોક હોય ભય હોય અને જો એવી કોઈ અવસ્થા હોય તો વાળ ખરવાની સમસ્યા બહુ જ આવે છે અને આ જે તણાવભરી જે પરિસ્થિતિ હોય એમાં કાઉન્સેલિંગ જે દર્દી આવે એને આશ્વાસન આપવું અને એ શોકાતુર હોય તો એને એનો શોક દૂર થાય એવા પ્રયત્નો કરવા આમ તો સમય જ સૌથી વધારે શોકનું ઔષધ શોકગ્રસ્ત આ જે પણ વ્યક્તિ છે એનું સમય જ ઔષધ છે એવું કહી શકાય પણ તેમ છતાં એક દર્દી તરીકે જ્યારે આવે ત્યારે એક એને આશ્વાસન આપવું અને એની સાથે વાત કરવી એ પણ અને કોવિડના કાળમાં તો ઘણી ઘણા સમય સુધી ક્લિનિક બંધ રહ્યું તો બધું જ આશ્વાસન ઓનલાઈન જ આપવું પડ્યું પણ એ એક તણાવની પરિસ્થિતિમાં ખૂબ લાભ અને અશ્વગંધા પાવડર અને અશ્વગંધા ટેબ્લેટનો જે ઉપયોગ છે એ તણાવભરી પરિસ્થિતિમાં ખૂબ સારું કાર્ય આપ્યું ભ્રાહ્મી અને શંકુપુષ્પી અમુક સંજોગોમાં સર્પગંધાનું જે મિશ્રણ છે એનાથી થોડુંક જે શાંતિનો અનુભવ થાય અથવા તો વૈચારિક શાંતિનો અથવા તો બ્લડ પ્રેશર જે થોડું જે ડાઉન થાય એનાથી ઊંઘ આવે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય એના માટે થઈને સર્પગંધા હરડે અને જે એ ત્રણેય મિક્સ કરીને દૂધમાં દૂધની સાથે આપ્યા તો એમાં પણ તણાવની પરિસ્થિતિમાં પણ ઘણો ફાયદો નોંધાયો આ રીતે અને બીજી આના પછી એક સમસ્યા આવી શુષ્ક ત્વચા શુષ્ક ત્વચા એટલે ઘણા બધા વ્યક્તિઓને જે સ્કીન હોય એ એકદમ ડ્રાય એકદમ શુષ્ક થઈ ગઈ અને શુષ્ક ત્વચા એ રોગોનું ઘર છે તરત જ બહારથી ફંગસની ઇન્ફેક્શન તરત લાગી જાય એટલે ડ્રાય સ્કિન છે એ મોટા ભાગે રાખવી જ ન જોઈએ અને તેલ એટલે અભ્યંગ તેલનું માલિશ એ સૌથી શ્રેષ્ઠ રસ્તો રસ્તો છે શુષ્ક ત્વચા માટેનો અને એની એની જે દવાઓ છે એમાં દવાઓ શુષ્ક ત્વચામાં અભ્યંગ એ બેસ્ટ દવા છે અને કસરત એ પણ બેસ્ટ દવા છે હવે આપણે વાત કરીએ છીએ સૌથી મોટી જે સબ્જેક્ટ છે એની ખરતાવાળ ખરતાવાળની સમસ્યા કોવિડ પછી જે થઈ એમાં લક્ષણોમાં એવા લક્ષણો સાથે કયા લક્ષણો સાથે દર્દીઓ આવ્યા તો દર્દીઓમાં એક જ લક્ષણ સૌથી મુખ્ય હતું કે દર્દી જ્યારે પાછો પાસે આવે અથવા તો દર્દી એની ડેસ્ક પર બેસે ત્યારે પહેલાં જ વાળ પોતાના હાથમાં લે અને હાથમાં આટલા બધા વાળ બતાવે કે વાળને હાથ લગાવતી વખતે આખા ગુચ્છાના ગુચ્છા વાળ હાથમાં આવે છે આ પહેલું ઘરતા વાળનું સિમ્ટમ્સ જે લક્ષણ છે એ કોવિડ નાઇન્ટીન પછી જોવા મળ્યું અને એના જે લક્ષણો છે એની અંદર વાળ પાતળા થવા એટલે વાળ જે મેં ફોટોગ્રાફ બતાવ્યા છે દર્દીના એ દર્દીના સ્કાલ્પના બસો ઘણા મોટા ફોટા લઈને બતાવ્યા છે તો આ રીતે જે માથાનો સ્કાલ્પ બતાવ્યો છે ફોટાની અંદર અને એમાં વાળ જે છે એ પાતળા થઈ ગયા વાળ જે ત્વચામાંથી બહાર નીકળે છે માથાની ત્વચામાંથી ત્યાંથી જ એ પાતળા થઈ જાય જ્યારે બેબી હેર હોય એટલે કે નાનકડા વાળ હોય ત્યારે તો એ પાતળા જ હોય કારણ કે એને ધીમે ધીમે માથાની ત્વચામાંથી પોષણ મળે છે પરંતુ કોવિડ પછી મોટાભાગે વાળને પાતળા થવાની સમસ્યા બહુ થઈ અને વાળને ઓછા થવાની સમસ્યા બહુ થઈ જે મેં બતાવ્યું છે એમ એક જગ્યાએ બહુ જ બધા વાળનું ઘટી જવું એ કોવિડ પછી જે ખરતા વાળની સમસ્યા લઈને જે દર્દીઓ આવ્યા એમાંના લક્ષણોમાંના એક હતા હવે આમાં પાતળા થવા એ વાળમાં આપણે શું કરી શકીએ ચિકિત્સામાં લાક્ષણિક ચિકિત્સાની દૃષ્ટિએ પાતળા વાળમાં કેવી રીતે કરી શકીએ હવે આપણે સમજીએ કે વાળ શેના બનેલા છે તો કે અત્યારે બહુ જ બધી પાર્લરમાં ટ્રીટમેન્ટ ચાલે છે કેરેટીન ટ્રીટમેન્ટ રાઇટ વાળ શેના બનેલા છે વાળ કેરેટીન પ્રોટીનના બનેલા છે એ પ્રોટીન શેનું બનેલું છે તો એ બન્યું છે કેલ્શિયમનું હાઇડ્રોજન એમાં છે આયન એની અંદર છે ઓક્સિજન એની અંદર છે આ જે બધા દ્રવ્યો છે એ આપણને બધા બહાર મળે જ છે તો આપણે શું કરી શકીએ હા પહેલી ટ્રીટમેન્ટ ખરતા વાળની અંદર જ્યારે દર્દી પાસે આવે અથવા તો આવી રીતે વાળ લઈને આવે એને હેર શેડિંગ કહેવાય છે એ ખરતા વાળથી પણ એટલે વધારે પડતો ખરતા વાળ એવું આપણે કહી શકીએ અને એલોપેથીની અંદર એને ટેલેજન ઇફ્લ્યુઅમ કહેવામાં આવે છે એના ઉપર ઘણી બધી શોધો પણ થઈ છે આ જ્યારે સમસ્યા હોય ત્યારે વાળની ત્વચાની અંદર સોજો આવે છે વાળના મૂળની ભાગમાં આ રીતે જે ફોટામાં દેખાયું છે એ રીતે સોજો આવે છે અને પછી વાળ ખરે છે અને એની ઉપર બતાવે છે કે માથાની ત્વચા પહેલાં સૌથી પહેલાં ખરબચડી થાય છે અને પછી વાળના મૂળમાં સોજો આવે છે અને વાળ ખરે છે એક ફોટામાં બતાવે છે કે વાળની જે ત્વચા છે એના મૂળ છે એમાં પહેલાં લાલાશ થઈ જાય છે લાલાશ થવી બળતરા બળવી ખરજ આવી ખરબચડી ત્વચા થવી અને પછી એના મૂળના ભાગમાં આવો સોજો આવો અને સોજે આવીને વાળ ખરવા આ જે બધી જ જે સમસ્યાઓ છે એ સમસ્યામાં સૌથી પહેલાં શું કરી શકાય સૌથી પહેલાં માથાની જે ત્વચા છે એ માથાની ત્વચા ઉપર તૈલાભ્યંગ નહીં કરવાનું કેમ કારણ કે તેલ કોઈપણ પ્રકારના લેપ નહીં કરવાના કારણ કે લેપ એ બધા માથાની જે આપણી ત્વચામાંથી બહાર નીકળતો વાળ છે એના ઉપર તો ત્યાં સોજો આવ્યો છે ત્યાં લાલાશ થઈ ગઈ છે વાળ એના કારણે તો ખરે છે હવે ત્યાં આપણે એપ્લિકેશન કરીશું અથવા તો કંઈ પણ વસ્તુ લગાવીશું એટલે શરીર જે પોતાનું રિપેરિંગનું કામ કરે છે એ બંધ થઈ જશે અને વાળ ઉપર વજન આવશે વાળ એ વખતે એવી સ્થિતિમાં હોતા જ નથી કે લેપનું વજન તેલનું વજન ઝીલી શકે એટલે આના માટે શરૂઆતમાં પંદર દિવસનો કાળો જવા દો વાળ ઉપર પણ પ્રકારનો લેપ ના કરો એટલે માથાની ત્વચામાં કોઈ પણ પ્રકારનો લેપ ના કરો કોપરેલ અથવા તલના તેલને લઈ અને વાળનો બહારનો જે ભાગ છે એક ઇંચ માથાની ત્વચાથી દૂરનો જે ભાગ છે એના ઉપર તમે લેપ ચોક્કસ કરી શકો છો એના ઉપર તમે લગાવી લેયર ચોક્કસ કરી શકો છો પરંતુ માથાની ત્વચામાં લેપ લગાવવાથી તેલ લગાવવાથી બચો અને માથાની ત્વચાને આરામ આપો પોતે જાતે રિપેર થાય એના માટે પંદર દિવસનો સમય આરામ આપો એના પછી એના પછી અને એ પંદર દિવસના સમયગાળામાં શું લેશો એ પંદર દિવસના સમયગાળાની અંદર બધા જ ઔષધો લઈ શકાય જે આ પ્રમાણે છે ભાંગરાની ટેબ્લેટ લઈ શકાય બે ગોળી બે વખત જમ્યા પછી તમે લઈ શકો છો ભાંગરો એ કેશિય છે વાળનો રાજા કહેવાય છે અને વાળને વધારવામાં વાળના જે જે માથાની જે ત્વચા છે એને રિપેરિંગ કરવામાં ખૂબ જ સારું કાર્ય કરે છે તો ભાંગરો લઈ શકાય આંબળા આંબળાનો એક્સ્ટ્રેક લઈ શકાય જેમાંથી કેલ્શિયમ મળે છે એવા બધા જ પદાર્થો લઈ શકાય જેમ કે દૂધ છે પનીર છે ચીઝ છે હા તમારું વજન વધે નહીં એનો ચોક્કસ કાળજી રાખીને આ બધા દ્રવ્યો લેવા જોઈએ નાકની અંદર ગાયના ઘીનું ટીપું ખૂબ સરસ આ વખતે કામ કરે છે કે ઉપર આપણે કશું લગાવવાનું નથી પણ નાસાહી શીરસો દ્વારમ નાક છે એ માથાનું દ્વાર છે એવું કીધું છે આયુર્વેદની અંદર તો નાકની અંદર ગાયના ઘીનું ટીપું ખૂબ સારું પરિણામ મળે છે ગાયના ઘીનું ટીપું ધારો કે ઉપલબ્ધ નથી તો બજારમાંથી અણુ તેલ લઈ આવીને પણ તમે નાખી શકો છો ખરતાવાળની સમસ્યામાં આપણે માથામાં કંઈ નથી લગાવવું તો નાકની અંદર પણ આવી રીતે તેલ દ્વારા અને ઘી દ્વારા નાકમાં બબ્બે ટીપાં એક નસકોરામાં બે ટીપાં જેને પ્રતિમર્ષ નસ્ય કહેવામાં આવે છે એ રોજ કરવાથી ખરતાવાળની સમસ્યામાંથી બચી શકાય છે પંદર દિવસ કાંઈ નહોતું કરવાનું પણ ઓરલ જે અંદર આભ્યંતર ઔષધ તો લેવાની છે આમળા કીધા ભાંગરો કીધો દૂધ પનીર ચીઝ જે મિલ્ક જે છે એટલે મિલ્કના જે પ્રોટીન છે એ બધા જ જે કેલ્શિયમ આપે છે એ બધા જ લઈ શકાય ઘરમાં મેથીનો પાવડર છે એ પણ ખૂબ સારો કેલ્શિયમ આપે છે એ પણ લઈ શકાય મેથીની આખી પણ લઈ શકાય મેથી આખી લેવાથી પચવામાં થોડીક અઘરી પડે છે જેથી મેથી જો ખાવી હોય તો રાત્રે એને એક ચમચી મેથીને પાણીમાં પલાળો સવારે એ મેથીને તમે પાણી સાથે ગળે જાઓ અથવા તો ચાવીને લઈ લો તો મેથી છે એની અંદર કેલ્શિયમ ઘણું જ વધારે છે તો એના કેલ્શિયમનો ઉપયોગ તમે કરી શકો બજારમાં મીદા લકડી મળે છે મીદા લકડીમાં પણ કેલ્શિયમ ખૂબ જ સારું હોય છે અર્જુનનું એક્સિટ્સ છે એની અંદર પણ ખૂબ સારું હોય છે પણ વૈદ્યકીય સલાહ વગર અર્જુન લેવું ના જોઈએ એવું મારો અભિપ્રાય છે તો એ રીતે આ ઔષધોને કેલ્શિયમની જે ઉણપ છે એને દૂર કરવા લઈ શકાય કેલ્શિયમની કારણ કે આયુર્વેદને આયુર્વેદની અંદર વાળને અસ્થિનો મળ કીધો એટલે જેટલા પણ કેલ્શિયમ વધારનારા અથવા તો અસ્થિને વધારનારા અસ્થિને પોષણ આપનારા દ્રવ્યો જેટલા પણ કીધા છે એ બધા જ જેમ કે કુકડાના જે ઈંડું હોય એની છાલ હોય તો એની ભસ્મ એની ભસ્મ જે ઉપયોગ કર્યો છે એમાં ડી થ્રીની ડેફિશિયન્સી હોય એ પણ કવર થતી જોઈ છે એટલે એ પણ લઈ શકાય છે છીપલા હોય એને શુદ્ધ કરીને શુક્તિભસ્મ મળે છે એને પણ લઈ શકાય છે આ બધી દવાઓ જે બોલું છું એ બધી વૈદ્યકીય સલાહના અંતર્ગત જ લઈ શકાય છે કારણ કે આયુર્વે આયુર્વેદ એ પ્રકૃતિને જોવે વાયુ પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ દ્વંદ્વજ પ્રકૃતિ કફજ પ્રકૃતિ એમ ઘણી બધી પ્રકૃતિના જે જે હોય એના પ્રમાણે જ આયુર્વેદમાં દવા થતી હોય છે એટલે ચિકિત્સકીય સલાહથી જ આ બધી બધા જ દ્રવ્યો લેવા જોઈએ તેમ છતાં જે દ્રવ્યો બોલું છું એ નિર્દોષ છે એમાં કોઈ તકલીફ થતી નથી પરંતુ કોઈ દવા લેવી હોય આયુર્વેદની જેમ કે આરોગ્યવર્ધિની લેવી હોય તો ચોક્કસ તમારે વૈદની સલાહ લેવી હોય મહામંજિષ્ઠાથી ઘનવટી લેવી હોય તો વૈદની સલાહ ચોક્કસ લેવી જોઈએ એવું મારું તમને નમ્ર સૂચન છે ખરતા વાળમાં કોવિડ નાઇન્ટીન પછી પંદર દિવસ થઈ ગયા તેમ છ ત્યારે થોડાક ઓછા ખરતા થશે વાળ અને એ જ્યારે ઓછા ખરતા થાય ત્યારે વાળ ઉપર પહેલાં શરૂઆતમાં ચારકોલ લગાવવો જોઈએ ચારકોલ એટલે શું તમે કહેશો કોલજો હા ચારકોલની ટ્રીટમેન્ટ અત્યારે બધા બહુ જ સારી રીતે અને માર્કેટમાં મળે છે પરંતુ ચારકોલ એટલે આયુર્વેદની પૂટપાક પદ્ધતિથી બનાવવા તો એક પૂટ આપીને બનાવાતો પૂટપાકની પૂટ આપીને બનાવો પૂટ આપીને બનાવો એટલે અડાયા છાણાને ની ઉપર ઘી નાખે અને વચ્ચે નારિયેળના જે છોડા હોય એ અને લીલા નારિયેળનું સુકાયેલું કવર એ જે છાલ હોય એને મૂકે એને અગ્નિ આપે અને એમાંથી જે કોલસો બને એ એને જે કોપરેલ હોય એની અંદર ઘૂંટી નાખે એની અંદર બહેડા છાલ ઉમેરી અને માથામાં લગાવવાથી કોવિડ પછીના ખરતા વાળની સમસ્યામાં ખૂબ જ ફેરફાર થયો છે પરંતુ તરત નહીં પંદર દિવસ પછી ખરતા વાળની સાથે બીજી કોઈ બીજી સમસ્યાઓ જણાય હા ફોટામાં બતાવ્યા પ્રમાણે ખરતા વાળની સાથે બીજી એક આ જે સમસ્યા જણાઈ એ વાળમાં ખરજ આપી અને વચ્ચેથી વાળ વાળના જે એરિયા હોય એમાં વચ્ચેથી વાળનું ઓછા થવું આ સમસ્યા કોવિડ મહામારી પછી બહુ જ જોવા મળે અને આમાં વાળની ખરજને જે રોકવા માટે આભ્યંતર ઔષધો જ ખૂબ જ ઉપયોગી થાય છે પત્ર જે છે અને કડવા પરવળના પાન છે એની જે પણ ઔષધિઓ મળે છે બજારમાં એ માત્રાવત લેવાથી ખૂબ જ ફાયદો થાય છે નિંબ નીંબંચાંગથી ખૂબ ફાયદો થાય છે માથામાં લગાવવા માટે કડવા લીમડાઓ છે એને એનો પેસ્ટ બનાવી એની અંદર ખાવાનો સોડા થોડો નાખી અને માથામાં પેસ્ટ કરવાથી ઘણી બધી વ્યક્તિઓને ખરજમાં લાભ થયો છે સફેદ કુષ્ઠ આવે છે એને કોકોનટમાં ઉકાળી અને કોકોનટ ઓઇલની અંદર ઉકાળી અને પછી એના એપ્લિકેશન એનું પણ એને લગાવવાથી પણ ઘણી વ્યક્તિઓને ખરજમાં ખૂબ જ ફાયદો જોવા મળ્યો છે વાળ જે વચ્ચેથી ઓછા થઈ ગયા એ જગ્યાએ પણ મેં કીધું એમ ચારકોલનો લેપ લગાવવાથી ધીમે ધીમે વાળ આવતા થઈ ગયા તો આજે મેં કીધી એ બધી કોવિડ જે કોવિડ નાઇન્ટીન પછી જે ખરતા વાળની જે સમસ્યાઓ થઈ એની મેં વાત કરી હવે જે પ્રશ્ન આવ્યો છે એ છે કોવિડ નાઇન્ટીન પહેલાં વાળ જે ખરતા હતા એમાં શું ફેરફાર નજર આવ્યો કોવિડ નાઇન્ટીન પહેલાં જે વાળ ખરતા હતા એ ખરતા વાળની અંદર દર્દી આવે તે આખા વાળના ગુચ્છા લઈને છે નહોતા આવતા દસથી પંદર વાળ ખરે અથવા તો તકિયા ઉપર સૂતા હોય અને ત્યાં વાળ પડેલા દેખાય જુઓ એક મેથ છે કે કાંસકામાં બિલકુલ વાળ આવવા જ ના જોઈએ એવું નહીં રોજના પચીસથી સો વાળ ખરે તો એ વાળનું ખરવું એમ કહેવાય એટલે વાળનું ખરવું એ એક સમસ્યા ત્યારે જ ડૉક્ટરને બતાવ્યા જ્યારે રોજમાં પચીસથી સોની સંખ્યાની પછી જ્યારે વધારે માત્રામાં વાળ ખરવા માંડે તો કોવિડ પહેલાંની સમસ્યા હેર શેડિંગ તરીકે કહેવાય કે ખૂબ પ્રમાણમાં વાળ ખર્યા અને માથામાં ગુચ્છા લઈને વાળ આવે અને કોવિડ પછીની જે સમસ્યા વાળ ખરવાની જે થઈ એ કોવિડ પછીની જે સમસ્યા કોવિડ પહેલાંની જે સમસ્યા છે એમાં જે વાળ જે ખર્યા એમાં બહુ ગુચ્છા સાથે વાળ નહોતા ખર્યા અને બીજું કે વાળ ખરવાની જે સમસ્યા છે એ પોષણનો કુપોષણનો એક ભાગ છે વાળ પચીસથી સોની માત્રામાં ખરે તો ચિંતા કરવા જેવું કંઈ હોતું નથી બીજું આપણી અમુક એવી પદ્ધતિઓ છે જે વાળને ખેરવે છે જેમ કે મેલ જે વાળ હોય એની અંદર તેલ નાખવાની પદ્ધતિ છે જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે રવિવારે માથું ધોતા અને પછી વાળ સુકાય એટલે તેલ નાખી દેતા પછી ફરીથી કાં તો રવિવારે અને કાં તો ગુરુવાર કે શુક્રવારે માથું ધોતા ફરીથી વાળ સુકાય એટલે તેલ નાખી દેતા ધીમે 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 એ પદ્ધતિ બદલાતી ગઈ અને હવે તો રવિવારે વાળ ધોવા હોય તો આગલી રાત્રે પરસેવાવાળા વાળની અંદર પછી ધૂળવાળા વાળની અંદર અને મેલા વાળની અંદર તેલ નાખવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ એ સાવ ખોટી છે એ પદ્ધતિ શરૂ થવાના કારણે માથામાં ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધવા મળ્યું માથામાં ચામડીના રોગો માથાની ત્વચાની ચામડીના રોગો વધવા માંડ્યા ખરજ આવવાનું મુખ્ય લક્ષણ શરૂ થયું કારણ કે તેલ જ ત્યારે નાખવા માંડ્યા જ્યારે માથું મેલું હોય એટલે પહેલાં ખરતા વાળની જે સમસ્યા થઈ એનું મૂળ આ જોવા મળ્યું વાળ ત્યારે જ ખરવા લાગ્યા અને એ ખરતા વાળમાં જે બાકીના જે સિમ્ટમ્સ જોવા મળ્યા એ તકિયા ઉપર વાળનું વધારે વળતા વાળનું દેખાવું વાળ આછા થવા પછી વાળની જે સ્થિતિસ્થાપકતા છે એ ઘટવી વાળના ટુકડા થઈને પણ વાળ ખરવા આ બધાની અંદર શું જોવું જોઈએ આ બધામાં વાળના પ્રકાર પ્રમાણે ચિકિત્સા થાય વાળના પ્રકાર પ્રમાણે કેવી રીતે ચિકિત્સા થાય તો વાળ કેવા પ્રકારના હોય વાળના જે પ્રકાર છે સામાન્ય વાળ પહેલી રીતે આપણે સમજીએ તો સામાન્ય વાળ સામાન્ય વાળ કેવા હોય તો એકદમ ઘના દેખાતા હોય એટલે કે એકદમ એક કાળા હોય પછી સુંદર કેશ દેખાતા હોય સ્થિતિસ્થાપક હોય એટલે કે વાળને તમે થોડાક થોડાક પકડીને ખેંચો તો એ તૂટી ના જાય એ પ્રમાણમાં લચીલા હોય અને દેખાવમાં સારા હોય તો એ સામાન્ય વાળ કહેવાય છે સામાન્ય વાળને તમે થોડી ઘણી માવજતથી ખરતા અટકાવી શકો છો સામાન્ય વાળની અંદર તમારે તેલ ચોખ્ખું માથું હોય ત્યારે વાળ સુકાયેલા હોય ત્યારે તૈલાભ્યંગ ખૂબ જ સારું કાર્ય કરે છે એટલે સામાન્ય વાળ જે છે એ જે વધારે ચિકિત્સા નથી માનતા અને સામાન્ય વાળમાં ખર ખરતા વાળ જે હોય એની સમસ્યાનું પ્રમાણ પણ ઓછું હોય છે એક વસ્તુ એ પણ કહી દઉં કે માતાના વાળ જે જેવા હોય છે એવા જ મોટા ભાગે ક્લિનિકલી એમની દીકરીના વાળ પણ હોય છે એટલે માથાની ત્વચા માતાને જો વાળ કરવાની તકલીફ હોય ને એની ત્વચામાં જે પણ ઔષધ દ્રવ્યો કાર્ય કરતા હોય છે એ જ ઔષધ દ્રવ્યો છે એ દીકરીને પણ કાર્ય આપતા હોય છે ખરતા વાળની જે સમસ્યા છે એ સમસ્યાની અંદર માથા ઉપર બહુ જ બધા લેપ લગાવવાથી બચવું જોઈએ સામાન્ય વાળની ત્વચામાં જે ખરતા વાળ છે એમાં શિરોધારા સારું પરિણામ આપે છે શિરોધારા એવું જરૂરી નથી કે ફક્ત તેલની જ થાય શિરોધારા એ છાશની પણ થાય શિરોધારા એ ઉકાળાની પણ થાય અને શિરોધારા એ વનસ્પતિના રસની પણ થાય સામાન્ય પ્રકારના જે વાળ છે એમાં દરેક પ્રકારની તેલની શિરોધારા ખૂબ જ કાર્ય કરે છે હવે જે આવ્યા એ ઓઇલી જે તૈલી જે વાળ છે એ તૈલી જે વાળ છે એ ખરે છે તો શું કરવાનું પહેલાં તૈલી વાળ કોને કહેવાય તો તૈલી વાળ એને કહેવાય કે માથું દર્દી ધોવે છે અને પછી એમ કે ચાર દિવસની અંદર જ મારા વાળ તેલી થઈ જાય છે અને તેલ તેલવાળા થાય મેલા થઈ જાય અને પછી એમાં થોડી થોડી ખરજ આવે છે એમાં થોડું થોડું ખોડું જેવું દેખાય છે તો તૈલી વાળ જે છે એ એમાં તક્રધારા ખૂબ સારું કામ કરે છે તૈલી વાળ જ્યારે આવે દર્દી અને ખરે વાળ ત્યારે તક્રની ધારા કરવી જોઈએ નારંગીના છોડાનો જે છોડાના જે પાવડર હોય એની એની અંદર થોડા માત્રામાં લીંબુ બંને મિક્સ કરીને લગાવવું જોઈએ ઈંડું છે એની અંદર લીંબુ નાખીને લગાવવાથી પણ ખૂબ સારો ફાયદો થાય છે નારિયેળના દૂધની અંદર થોડુંક ચણાનો લોટ એડ કરીને લગાવવાથી એમાં ખૂબ ફાયદો થાય છે આ અભ્યંતર દ્રષ્ટિએ ભાંગરાનું જે ભૃંગરાજનો જે આસવ છે એ એની અંદર જમ્યા પછી લેવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે હવે જે આવે છે એ શુષ્ક કેસ સૂકા જે વાળ છે એ પ્રકારના વાળ જો ખરે તો શું કરવું જોઈએ સૂકા જે પ્રકારના વાળ છે એમાં પહેલાં સૂકા સૂકા પ્રકારના વાળ કોને કહેવાય તો હવે તમે સમજી જ ગયા હશો એકદમ વાળને પકડો અને તૂટી તૂટી જાય વાળ એકદમ ખુલેલા રહે તમે ગમે તેટલા વાળ ઓળો પણ એ વાળ ખુલેલા રહે માથાની જે ત્વચા છે એકદમ ખરબચડી થોડી ખરજવાળી અને વારંવાર થતાં ખોડાવાળી હોય તો એ જે છે એ શુષ્ક વાળ એટલે કે ડ્રાય હેરની સમસ્યા છે ડ્રાય હેરની સમસ્યામાં ઓઇલ સૌથી વધુ સારું કામ કરે છે એમાં પણ નીલી ભૃંગરાજ તેલ ભૃંગરાજ તેલ ખૂબ જ સારું કાર્ય કરે છે એની શિરોધારા ખૂબ સારું કાર્ય કરે છે એના તેલ નું અભ્યંગ કરવાથી ખૂબ જ સારું કાર્ય થાય છે અને હવે એક પ્રકાર આવે છે મિશ્રકેશ મિશ્ર કેશ એટલે કેવા જે જોવા મળે છે દર્દીઓ એમાં વાળની અંદર જે વાળ પોષણ મેળવે છે શરીરમાંથી જે વાળ પોષણ મેળવે છે એ લોહીમાંથી પોષણ મેળવે છે હું આપનેનો એક ફોટો બતાવું કે વાળ છે એ પોષણ મેળવે છે શરીરમાંનું જે ત્વચ માથાની જે ત્વચા છે એમાં એમાંથી રક્તની જે વાહિનીઓ હોય એમાંથી વાળ પોષણ મેળવે છે વાળનું પોષણ ક્યારે અટકે તો એમાં ત્રણ પ્રકારના વાળના તબક્કા છે વાળની ખરવાની જે પ્રક્રિયા છે એમાં ત્રણ તબક્કા છે પહેલો તબક્કો એ છે કે જેમાં વાળ ઉગે છે વાળ ઉગે છે અને એ લાંબા થાય છે એ જે તબક્કો છે બે વર્ષથી ત્રણ વર્ષ કે પાંચ વર્ષનો ગાળો એમાં હોય છે બીજો તબક્કો છે એ વિશ્રાંતિનો તબક્કો છે વધી ગયેલા જે વાળ છે એ આરામ કરે છે અને ત્રીજો જે તબક્કો છે એ તબક્કો છે એ ખરવાની પ્રક્રિયા જેને ટેલોજીન ફેઝ કહેવામાં આવે છે એ જે તબક્કો છે એકથી નેવું દિવસ સુધી ચાલી શકે છે એટલે જ્યારે દર્દી અમારી પાસે આવે છે ત્યારે મોટા ભાગે આ ફેઝની અંદર આવતા હોય છે જે એકથી નેવું દિવસનો તબક્કો હોય છે આ જે ફેઝની અંદર જે મિશ્ર કેશવાળી વ્યક્તિઓ મિશ્ર કેશની મેં વાત કરી તો મિશ્ર કેશમાં શું થાય છે કે વાળ જે છે એ અંદરથી જ્યારે પોષણ મળે છે ત્યારે અંદરથી એક પ્રકારનું તૈલી પદાર્થ નીકળે છે જેને સીબમ કહેવામાં આવે છે એ વાળની સાથે આખા વાળને લચીલાપણું આપે છે અને આખા વાળને થોડી વાળની ઉપર તૈલનું લેયર બનાવી દે છે સીબમ જેથી કરીને વાળ ઉનાળો શિયાળો ચોમાસું એના એની સામે ઝીક ઝીલી શકે અને લચીલાપણું જાળવી શકે એક ફોન આવી રહ્યો છે જૂનાગઢ આપણા દર્શક મિત્રોનો જી જી તો એમની સાથે આપણે વચ્ચે એક વખત વાત કરી લઈએ જી જી ફોન આપશો થોડાક ટાઈમ આપણે આ ચાર પાંચ મહિનામાં હે ને થોડાક વાઇટ વધુ થવા માંડ્યા હે જી ચાર પાંચ મહિનામાં વાળ એટલે કોરોના પછી અને ફરતા તો નથી જી સફેદ વાર થવા સફેદ વાર થવાની સમસ્યા જો હોય તો પહેલાં ખાવાનું ધ્યાન રાખવું પડે ખાલી પેટ હોય ત્યારે તળેલો પદાર્થ નહીં ખાવાનો ખાલી પેટ કોને કહેવાય જમ્યા પછી બે કલાક થાય એટલે ખાલી પેટ કહેવાય એટલે તળેલો પદાર્થ જો ખાવો હોય તો જમવાનાની સાથે થોડો થોડો લો બીજું તમે આમલકી રસાયણ લઈ શકો અત્યારે શિયાળો છે તો હળદર અને આમળા લીલા લઈ શકાય છ ચમચીથી વધારે ન લેવા પણ જો આમળા ન મળે તો એમાં આમલકી રસાયણની ટેબ્લેટ્સ છે એને સવારે તમે લો તો ધીમે ધીમે જે ખર્ચ સફેદ વાળની સમસ્યા છે એને ઓછી કરી શકાય હા પણ ત્રીસ વર્ષથી વધારે મોટી ઉંમરના વ્યક્તિ હોય અને વાળ સફેદ થાય તો એને મહેંદી કે કલરથી રંગ્યા સિવાય મોટા ભાગે એ કાળા આવવાની શક્યતા નહીં વધ હોય છે સિવાય કે કોઈ અચાનક કોઈ રોગ થયો અને એકદમ એક જ જગ્યાના વાળ સફેદ થઈ ગયા હોય તો ભેડા છાલનો ઉપયોગ કરવાથી ઘણી વખત કાળા થાય છે પણ ત્રીસ વર્ષની ઉંમર પછી મારા જે ક્લિનિકલ પચીસ વરસની જે પ્રેક્ટિસ થઈ એમાં જોવામાં આવ્યા પ્રમાણે સફેદ વાળની સમસ્યા આમલકી રસાયણ ખૂબ સારો ફાયદો આપે છે અને આમળાનો રસ પણ એ પણ છ ચમચીની માત્રામાં એનાથી વધારે રસ એ ખાટા એના ખાટા રસથી કામ કરવા માંડે છે એટલે બીજી સમસ્યાઓ પેદા કરે છે એટલે આમળાના રસને લેવો એની માત્રા ખૂબ અગત્યની છે હવે આપણે આગળ જે વાત કરતા હતા એને આગળ વધારીએ મિશ્રકેશની વાત કરતી હતી અને મિશ્રકેશમાં જે પોષણ મળે છે એ જે પોષણ સીબમનું આ રીતે મળે છે પણ મિશ્ર કેસમાં એ તકલીફ હોય છે અંદરની ત્વચામાંથી શીબમ જે ઓઇલી પદાર્થ તૈલી પદાર્થ જે નીકળે એ શરૂઆતના ભાગમાં ખાલી માથાની ત્વચામાં ચોંટી જાય છે અને બહારની જે વાળ છે એ શુષ્ક થાય છે એટલે એને મિશ્ર કેસ કહેવાય છે માથાની ત્વચા તૈલી અને વાળ એકદમ શુષ્ક આ મિશ્ર કેશ ખૂબ જ જોવા મળે છે અને આ મિશ્ર કેશવાળી જે પણ વ્યક્તિઓ હોય છે એના વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળે છે આમાં જે ટ્રીટમેન્ટ હોય છે એ ખાસ કરીને લીમડા લીમડો છે કડવો લીમડો અને મીઠો લીમડો બંનેને ભેગા કરી એની અંદર થોડાક પ્રમાણમાં હળદર અને થોડાક પ્રમાણમાં ખાવાનો સોડા એને દહીંની અંદર મિક્સ કરી અને માથામાં લગાડી દેવાનું એક બે વખત એકાદ કલાક પછી વાળ ધોઈ નાખવાના જેથી જે તૈલી ત્વચા છે એ તૈલી ત્વચા ધીમે ધીમે દૂર થશે આ સમયે મોટા ભાગે લોકો એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ ખૂબ કરે છે પણ એન્ટી ડેન્ડ્રફનો ઉપયોગ કરવાથી માથાની ત્વચા શુષ્ક થાય છે પણ એની સાથે સાથે વાળ વધારે પડતા શુષ્ક થઈને વાળ કટકા થઈને ખરી જાય છે એટલે આ જે મિશ્ર કેશવાળી જે વ્યક્તિઓ હોય છે એમણે નીચેના જે વાળ છે જે શુષ્ક છે એમાં તેલ લગાવવાનું હંમેશા રાખવું જોઈએ માથાની ત્વચામાં તેલ ઓછું અને નીચેના જે વાળ જે હોય એ એમાં તેલ વધારે લગાવવું જોઈએ તો મિશ્રકેશની જે ખરતા વાળ છે એની સમસ્યા છે એ થોડી ચિકિત્સાની દ્રષ્ટિએ થોડી અઘરી ગણાય એવી ચિકિત્સા હોય છે કયા પદાર્થનું જે એપ્લિકેશન કરવું લગાવવું માથામાં એ ખૂબ જ એક વિચાર માગી લે એવું હોય છે કોવિડ પહેલાં અને કોવિડ પછી એ બંને આપણે ચિકિત્સા અને ખર્તાવાળની વાત કરીએ હવે જે વાત કરીએ છીએ એ ઋતુ અનુસાર ઋતુ અનુસાર પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ઋતુઓ પ્રમાણે કેવી રીતે વાળને તે વાળ ખરે નહીં તો ઋતુ ઉનાળો શિયાળો ને આપણે ત્રણ જ ગણીશું ઉનાળાની અંદર પરસેવો થાય હેલ્મેટ પહેરતી વ્યક્તિઓ હોય આપણે ત્યાં એક મોટી સમસ્યા એ જોવા મળે છે કે હેલ્મેટ પહેરતી ઉનાળામાં હેલ્મેટ પહેરીને જતી વ્યક્તિઓ ને ફોન આવી રહ્યો છે મહીસાગરથી

એનો એનો ઉપયોગ કરો બે ગોળી બે વખત ભાંગરાની ટેબ્લેટને જમ્યા પછી લેવાનું રાખો લિવર ટોનિક તરીકે આરોગ્યવર્ધિનીને લેવાનું રાખો આરોગ્યવર્ધિની રસ નજીકના વૈદ્યને પૂછો અને એ લેવાનું રાખો એનાથી વાળ ખરવાની સમસ્યા થોડીક ઓછી થશે નજીકના વૈદ્યને બતાવો અને પહેલાં એ બતાવો કે તમારા વાળનો પ્રકાર કયો છે એના ઉપર કંઈ લગાવી શકાશે કે નહીં અને જો લગાવી શકાય એવું ઘરગથ્થુ જો તમારે માથામાં લગાવવું હોય તો તમે આમળાના રસ આમળાનો રસ તમે માથામાં લગાવી શકો છો અને નજીકના વૈદ્ય પાસે શિરોધારા કરાવી લો એનાથી પણ ખર્ચાવાળની સમસ્યામાં ઘણો રાહ ઘણી રાહત થાય છે હવે આપણે આગળ વાત કરીએ જ્યાંથી અટક્યા ત્યાં ત્યાંથી આપણે વાત કરીએ કે વાળ જે છે આપણે મિશ્રકેશના શકીએશના પહેલાંમાં ઋતુ અનુસાર ઋતુ અનુસાર ઋતુ અનુસાર જે વાળ છે એમાં ઉનાળો તો ઉનાળાની અંદર જે હેલ્મેટ પહેરીએ છીએ હેલ્મેટની અંદરની બાજુ હંમેશા કોટન તમારું હેન્કી હોય એ પહેરવાનું રાખો ઉનાળામાં થતાં પરસેવાને પાણીથી સારા પાણીથી લૂછી નાખો તરત નહાવાના જતાં લૂછી નાખો પરસેવાને માથા ઉપર સેટલ ના થવા દો ઉનાળામાં ખરતાવાળની સમસ્યા જે થાય છે એમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઓછું પીવામાં આવતું હોય અને પાણી પરસેવો વધાર પરસેવા માટે વધારે પાણીનો વ્યય થતો હોય એના લીધે ખરતાવાળની સમસ્યા વધારે જોવા મળે છે એટલે ખરતાવાળની સમસ્યા જો ઉનાળામાં વધારે થતી હોય તો પહેલાં ઉનાળો ઉનાળો જે દિનચર્યા છે એનું પાલન ખૂબ જરૂરી છે તડકો અને તાપ સીધો વાળ ઉપર ના આવે એવું કરો તડકાને તાપથી વાળ જો તપ્યા હોય તો તરત ઘેર આવીને બહુ જ તાપ લાગ્યો છે કરીને માથે પાણી નાખીને સ્નાન ન કરો જેનાથી વાળના વાળની જે ત્વચા છે એને ખૂબ નુકસાન થતું હોય છે પાણી અને પાણીના ફ્રૂટ જ્યુસ છે ફળોના રસ છે શાકભાજીના રસ છે એનાથી તમારા શરીરને પાણીનો ભાગ સૌથી વધારે આપો જેથી કરીને પાણીનો ભાગ વધારે આપવાથી ઉનાળામાં વાળની સંભાળ સારી રીતે લઈ શકાય છે ભાંગરો અને એલોવેરા એલોવેરાની જેલ આવે છે એલોવેરાનું જે કુમારી છે એનું જે પાન છે એને વચ્ચેથી કાપીને એની જેલ નીકળે છે એનો ઉપયોગ ઉનાળામાં માથામાં લગાવવામાં કરો જેથી રાહત પણ થાય છે અને શિરોધારા જે ઉનાળામાં કરવી હોય તો ચંદનપલા લાક્ષાતી તેલની શિરોધારા ખૂબ સારું પરિણામ આપે છે રાળનો જે મલમ છે એને પણ મોઢા ઉપર અને વાળ ઉપર લગાવવાથી કારણ કે વાળ રાળનો મલમ છે એ ચીકણો હોય છે પણ રાળનું તેલ હોય છે એનો ઉપયોગ માથાની ત્વચામાં ઉનાળામાં કરવાથી ખૂબ જ સારું પરિણામ હોય પરિણામ મળે છે ઉનાળા અને શિયાળો બંનેનું શેમ્પુ અલગ રાખો ઉનાળામાં પરસેવો વધારે થાય છે લોહી જે છે માથાની ત્વચામાં વધારે પૂરતા પ્રમાણમાં મળે છે એટલે ઉનાળાની અંદર વાળ વાળ વધે પણ છે કારણ કે લોહી પૂરતા પ્રમાણમાં મળે છે એટલા માટે ઉનાળાનું જે શેમ્પુ છે એ ખાલી અને ખાલી પરસેવો દૂર કરે એવું સાદું રાખવું શેમ્પુનો ઉપયોગ ના કરવો હોય તો ઘરમાં આમળા શિકાકાઈ અને અરીઠા એને ભેગા કરી અને પછી એનાથી માથું ધોવાનું રાખો અથવા તો એનો લેપ માથામાં કરી અને પછી વાળને ધોઈ નાખો પછી શેમ્પુ કરવાની કે સાબુ લગાવવાની જરૂર નથી તો એનાથી ઉનાળામાં સાદો ઓછા એસિડિક હોય એવું શેમ્પુ ઉનાળામાં યુઝ કરવું જોઈએ વાપરવું જોઈએ હવે શિયાળામાં શિયાળામાં ઠંડી હોય વાળ ડ્રાય થઈ જાય શિયાળાના પવનથી વાળને હંમેશા બચાવવા જોઈએ કાનમાં રૂ નાખીને શિયાળામાં મોટાભાગે બહાર જવું જોઈએ વાળ વાળને ઢાંકેલા રાખવા જોઈએ શિયાળામાં પણ શિયાળામાં તેલનો ઉપયોગ વધારે માત્રામાં કરવો જોઈએ કારણ કે શિયાળાની અંદર વાળ શુષ્ક થઈ જાય છે અને વાળનું ટુકડા થવાનું અને ખરવાનું પ્રમાણ વધારે હોય છે ઠંડી લાગી જવાથી પણ વાળના પ્રશ્નો તો થતા જ હોય છે પણ ચહેરાની ત્વચાને પણ નુકસાન થતું હોય છે એટલે પવન જો ઠંડો લાગી જાય એનાથી ન લાગે એનાથી બચવું જોઈએ શિયાળામાં શેમ્પૂના ઉપયોગમાં શું કરવું જોઈએ ત્વચા જે છે એ પાતળી થઈ જાય છે અને શિયાળામાં શેમ્પુ જે છે એ ઓઇલી પ્રકારનું ક્રીમી જે શેમ્પુ હોય પ્રોવિટમિન્સ વાળા જે શેમ્પુ હોય એનો ઉપયોગ કરવો જોઈએ શેમ્પુ ઉપયોગ નથી કરવો અને હર્બલ કરવું છે તો શું કરવું જોઈએ તો તમારે અરીઠાને બાજુ પર મૂકવાના અરીઠાનું સેપોનિન થોડુંક સ્ટ્રોંગ છે તો શિકાકાઈ અને જાસૂદ ફૂલ ઈંડાના જે ગર્ભ હોય એની અંદર શિકાકાઈ અને જાસૂદ ફૂલને એપ્લિકેશન કરી અને પછી જો વાળને ધોઈ નાખવામાં આવે તો જે સૂકી ત્વચા છે શિયાળામાં જે સૂકી ત્વચા થઈ હોય તો એ એની અંદર સેપોનિન છે એ ફીણ કરે છે અને વાળને ધોવાનું કામ કરે છે પણ જે ઈંડું છે એ ઓઇલી બનાવશે વાળને અને જાસૂદ ફૂલ છે એ લચીલાપણું જાળવી રાખશે તો આ એનાથી તમે વાળને ધોઈ શકો છો ફક્ત હર્બલનો ઉપયોગ કરવો હોય તો પ્રશ્ન ઘણી વખત એ થાય કે અત્યારે બજારમાં ઓનિયન એટલે કે ડુંગળીનો ઉપયોગ ખૂબ જ જોવા મળે છે ડુંગળી નાખેલા શેમ્પુ જોવા મળે છે ડુંગળીનો રસ લગાવનાર દર્દીઓ આવે છે કે લગાવીને આવે છે ડુંગળીની અંદર સલ્ફર રહેલું છે આપણા વાળનો એક પાર્ટ જે કેરેટીન પ્રોટીન છે એમાં એક થોડુંક પ્રમાણમાં સલ્ફર રહેલું છે વાળ જ્યારે આજુબાજુ બધા જ વાળ હોય પણ વચ્ચેથી વાળ ખરી ગયા હોય જેને એલોપેશિયા એરિયેટા કહે છે મંગલા મંડલાકૃતિ ખાલિત્ય એની સાથે એને સરખાવી શકાય એવી એવી જે પરિસ્થિતિ હોય એની અંદર ભેડા છાલની અંદર જે ઓનિયન છે ડુંગળીનો રસ એ લગાવી દેવાથી એટલી જે જગ્યા છે એમાં વાળ આવી જશે ઓનિયન છે ડુંગળી છે એ સ્ટ્રોંગ તીવ્ર છે તીવ્ર ગંધી પણ છે તીવ્ર પણ છે એટલે તરત જો ડ્રાય સ્કીન હોય તો તરત એને એનો ઉપયોગ ન કરતા એને કોપરેલના તેલની કે તલના તેલની અંદર નાખીને જ એનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને એ એલોપેશિયા નું મંડલાકૃતિ ખાલીત્યવાળા રોગ માટેની ઔષધ છે એટલે એને વાપરતાં પહેલાં ચિકિત્સામાં સલાહ અવશ્ય લેવી જોઈએ હવે આપણે વાત કરીએ રોજિંદા જીવનની અંદર શું માવજત કરવી જોઈએ અને સાથે સાથે એક રહી ગયું ચોમાસામાં ચોમાસામાં વાળમાં શું કરવું ચોમાસામાં વાળ જ્યારે ભીના થઈ ગયા હોય ને પલળીને આવ્યા હો ત્યારે પહેલાં સાદા પાણીથી સ્નાન કરવું ચોમાસામાં વાળની માવજતનો પહેલો ખરતા વાળને અટકાવવાનો પહેલો નુસ્ખો છે બીજું છે ચોમાસાની અંદર ભેજ હોય છે વાળનું જે પહેલું પડ છે એને ઉપર ખરબચડી પ જે સ્કેલ્સ હોય પગથિયા જેવી રચના હોય એ વાળનું પહેલું પળ હવામાંથી ભેજ શોષે છે તમને ખબર જ છે કે વાળ ઉપર તમે કલર લગાવો તો વાળ શોષી લે છે તો એ શું શોષે છે ઉપરનું જે વાળની ઉપરનું પડ છે ક્યુટિકલ એની અંદર શોષાય છે એવી રીતે ભેજ પણ શોષાય છે ને થોડું પાણી પણ શોષાય છે તમે શેમ્પૂ કરો છો એ પણ પહેલાં વાળના લેયરમાં શોષાય છે તો ભેજને લીધે વાળ ભારે થાય છે વાળ વજનમાં વધી જાય છે એટલા માટે જ જૂન અને જુલાઈ મહિનામાં વધારે વાળ ખરતા ખરવાની સમસ્યા જોવા મળે છે એટલે વાળને ભેજથી બચેલા રાખવા માટે શું કરવું જોઈએ તો એના માટે રેગ્યુલર જે ઉનાળો અને શિયાળોની જે ઋતુચર્યા છે એનું પાલન કરવાથી વાળ સ્વસ્થ રહે છે અને એ વખતે જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે વરસાદના પાણીથી પલ પલળાય નહીં એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ બહુ જ ભેજવાળા વાતાવરણમાં ગયા હો તો સાદા જે હવામાનની અંદર થોડીક વખત રહેવું જોઈએ અથવા તો કૂણો તડકો સવારનો લઈ અને ભેજને દૂર કરી શકાય સવારનો કૂણો તડકો છે એ વાળને વધારવા માટે ખૂબ જ અગત્યનો છે પ્રાણાયામ અને યોગાસન તો ખરા જ પરંતુ ખરતા વાળની અંદર સવારના ભાગનો કૂણો તડકો ખૂબ જરૂરી છે અને ભેજને દૂર કરવા માટે પણ સવારના ભાગનો કૂણો તડકો લેવાથી વાળ ખૂબ જ સારા બને છે એટલે ચોમાસાની અંદર આટલું ધ્યાન રાખવું રોજિંદા જીવનમાં શું ધ્યાન રાખવું રોજિંદા જીવનમાં વાળને બચાવવા માટે પહેલાં જે તમે કાંસકો વાપરો છો એ કાંસકો સારા એટલે વાગે નહીં એવો યુઝ કરવો આખો દિવસ કાંસકો ના ફેરવતા દિવસમાં બેથી ત્રણ વખત કાંસકો ફેરવવો આખા દિવસમાં વાળને બે કે પાંચ મિનિટ કે દસ મિનિટ ખુલ્લા છોડી દેવા બાંધેલા અને બાંધેલા વાળ ના રાખવા રોજિંદા જીવનમાં એક વખત માથા અને ઊંધું ઓળું આપણે જનરલી આ માથાની જે ઓળવાની જે રીત હોય એ રોજ એક જ પ્રકારની હોય છે એના બદલે વાળને જો સ્ત્રી છે તો વાળને આગળ લઈ અને ડોકના પાછળની ડોકના ભાગથી આગળની બાજુ એક વખત વાળને ઓળી અને પછી એને ખુલ્લા છોડી દેવા થોડીક વાર એને ખુલ્લા છોડી અને પછી એને બાંધવા વાળને તેલથી એકદમ લથપથ ચીપચીપા રાખવા નહીં એને થોડા થોડા અંતરે એને કોરા પણ રાખવા વાળની ઉપર મેં કીધું એમ દહીં જેવા પદાર્થોને બહુ વધારે માત્રામાં ન લગાવવા તડકામાં તો હેલ્મેટ પહેરવી અથવા વાળને વાળને સાચવવા રોજિંદા જીવનમાં ખાવાની અંદર તમારે એવા પદાર્થો લેવા જેમ કે ડ્રાય કોપરું તો કોપરું જે છે એ તમને તેલ પણ આપે છે અને સ્વાસ્થ્ય પણ બક્ષે છે ડ્રાય ફ્રૂટ્સ એમાં અખરોટનો ઉપયોગ અને બદામનો ઉપયોગ એ વાળની વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે રોજનું પ્રતિમર્શનસ્ય નાકમાં તલના તેલના ટીપાં અને જેઠી મધના તે ટીપા વાળ માટે ખૂબ જ મહત્ત્વના ભાગ ભજવે છે તો રોજિંદા જીવનમાં આટલી કાળજી રાખશો તો ખૂબ જ સારું પરિણામ મળશે મેલા વાળની અંદર તેલ નાખવું નહીં અને વાળને સાવ તેલ વગર પણ રાખવું નહીં સ્વસ્થ વાળ છે એ શરીરનું સ્વાસ્થ્ય કેવું છે એ દર્શાવતું બેરોમીટર છે સામેથી આવતી વ્યક્તિનાનું સ્વાસ્થ્ય કેવું છે એ એના વાળ કહી આપે છે એટલે વાળની માવજત એ ખૂબ જ જરૂરી છે અને ખરતા વાળ ની આજે તમને મે વાત કરી ફરીથી ક્યારેક બીજા સબ્જેક્ટ સાથે મળીશું મેમ આપનો ખૂબ ખૂબ આભાર આભાર જી સમસ્યા ખરેખર આજે લગભગ દરેક ઘરે અને દરેક એજ ગ્રુપમાં છે એવું નહીં કે મોટી ઉંમરના વ્યક્તિ પણ નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધી અલગ અલગ સ્વરૂપે આ વાળની સમસ્યા આપણને જોવા મળે છે મેડમને આપણને ખૂબ જ સરસ માહિતી આપી અને ખૂબ જ સરળ ઉપાયો પણ આપણને જણાવ્યા અને અત્યારે માર્કેટમાં જે મળે છે અને જે તમે સાહિત્યો વાંચો છો છાપામાં કે મેગેઝિનમાં આ બધાનો આડેધડ ઉપયોગ ન કરવો એવું પણ મેડમે આપને વારંવાર કહ્યું છે તમે જ્યાં પણ વસો છો ત્યાં આસપાસ આયુર્વેદના કોઈ વૈદ્ય હોય એમની સલાહ લઈ અને આ બધા જે ઉપયોગો છે પ્રયોગો છે એ ખાસ કરવા તો ફરીથી મળીએ છીએ એક અલગ જ અને નવા અને મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય માતા